ટ્વિટરમાં એક વધુ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ વખતે એલન મસ્કે ખુદ ટ્વિટરનો લોગો બદલ્યો, એટલે કે હવે ટ્વીટ પરથી વાદળી પક્ષી એટલે કે ચકલી ગાયબ થઈ ગયું છે। આ ફેરફાર બાદ યુઝર્સે ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા, કારણ કે ટ્વિટરે ડોગીને પોતાનો નવો લોગો બનાવ્યો છે। ટ્વિટરના માલિક એલન મસ્કે પણ આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેના પછી માનવામાં આવી રહ્યું છે કે ડોગી ટ્વીટનો નવો લોગો હશે। રાતથી જ વપરાશકર્તાઓને તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાદળી પક્ષીની જગ્યાએ કૂતરો જોવાનું શરૂ થયું। આ લોગો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓ એકબીજાને પ્રશ્નો પૂછવાનું કર્યું, શું દરેક ટ્વિટર લોગો પર કૂતરો દેખાઈ રહ્યો છે? થોડી વારમાં જ હેશટેગ ડોગ ટ્વિટર ટ્રેન્ડ કરવાનું શરૂ થઈ ગયું। પરંતુ આના થોડા સમય બાદ એલન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે ટ્વિટરે તેનો લોગો બદલી નાખ્યો છે। એલન મસ્કે મંગળવારે રાત્રે લગભગ 12:20 એક ફોટો ટ્વીટ કર્યો હતો, તેના પર કૂતરો બેઠેલો જોવા મળ્યો અને ત્યારબાદથી જ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યો હોય કે આ જૂનો ફોટો છે। મસ્કના આ ટ્વીટ પછી ટ્વિટર પર લગાવવામાં આવી રહેલી વિવિધનો અંત આવ્યો અને સ્પષ્ટ થઈ ગયું કે એલન મસ્કે લોગો બદલ્યો છે। એલન મસ્ક અગાઉ પણ ડોગી વિશે સંકેતો આપી ચૂક્યા છે। તેના વર્ષે ફેબ્રુઆરીમાં એક ફોટો ટ્વીટ કર્યો હતો, તેના કેપ્શનમાં મસ્ક લખ્યું કે ટ્વિટરના નવા સીઈઓ શાનદાર છે। ત્યારે વાત કરવામાં આવી કે એક જેમાં આ કૂતરાનું નામ ફ્લોકી અને તેની પોસ્ટ ચીફ ઓફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીચે લખેલું હતું। આ પેપર પર ટ્વિટરનો લોગો એટલે કે બ્લુ બર્ડ હતો। જો કે ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે મસ્ક ટ્વિટરનો વર્ષો જૂનો લોગો બદલવા જઈ રહ્યા છે।